જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં હું કૌશિક પંડ્યા આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આપણે મળ્યા છીએ કડકડાટ કાયદો લેક્ચર સિરીઝનો અભ્યાસ કરવા માટે તો આ લેક્ચર સિરીઝમાં મિત્રો આપણે ટેબલો અને ચાર્ટની મદદથી કાયદા વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ જે તમને આગામી લોકરક્ષક અને પીએસઆઈ ડબલ સ્ટાર મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને તમારું ખાખી પહેરવાનું સ્વપ્ન સાકાર કરવામાં પણ તમને એટલો ઉપયોગી થશે એવી અપેક્ષા છે તો મિત્રો વાત કરવી છે આપણે કડકડાટ કાયદો લેક્ચર સિરીઝની એમાં આજના સેશનની તો મિત્રો એના પહેલાં કહી દે વાત કરી દઉં કે યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરના માધ્યમથી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકશો જેમાં તમને યુવા કરિયર એકેડમી યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશનની અંદર તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિડિયો પેકેજ મળશે વિડિયો કોર્સ મળશે અને સાથે સાથે મિત્રો તમને વિષય વાઇઝ પેકેજ પણ ઉપલબ્ધ છે જેની માહિતી તમે અમારી સંસ્થાના ટેલિફોન નંબર નેવું સોળ એંશી એંશી અઢારનો સંપર્ક કરીને પણ મેળવી શકો છો આજે મિત્રો આપણે વાત કરવી છે ટેબલ નવ વિશેની ટેબલ નવ વિશેની તો આપણે અગાઉ મિત્રો ચર્ચા કરી હતી જિંદગીને અસર કરતા ગુનાની અગત્યની કલમ જ્યારે આજના સેશનમાં આપણે વાત કરવી છે એવી જ અગત્યની કલમો પણ જિંદગીને અસર કરતા ગુના નહીં શરીરને હાનિકર્તા પરિબળો શરીરને હાનિ કરતા ગુનાઓ શરીરને હાનિ કરતા પરિબળો છે તો કે કઈ કઈ કલમો એવી છે કે જે શરીરની હાનિ સાથે સંબંધિત છે તો કે શરીરને હાનિ એટલે આપણે સૌ સમજી શકીએ છીએ કે વ્યથા અને મહાવ્યથા એના સિવાય તો કશું આવતું નથી વ્યથા અને મહાવ્યથા તો જોઈએ મિત્રો આપણે એ અગત્યની કલમો વિશે તો કે એમાં સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો કે વ્યથાની વ્યાખ્યા કલમ ત્રણસો ઓગણીસમાં આપી છે કઈ કલમમાં આપી છે ભાઈ તો કે વ્યથાની વ્યાખ્યા કલમ ત્રણસો ઓગણીસ માં આપી છે તો કે વ્યથા કોને કહેવાય તો કે જે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને શારીરિક પીડા રોગ કે અશક્તિ ઉપજે તેવું કોઈ પણ નુકસાન પહોંચાડે તેને વ્યથા કહેવાય હું કોઈને એક થપાટ મારું તો એને અહીંયા થપાટ વાગે એને વ્યથા ગણાય પછી અહીંયા દબંગ મૂવી લેવાનું નહીં કે ભાઈ થપ્પડ છે ડર નહીં લગતા સાબ ક્યાર છે લગતા હે અહીંયા થપાટ મારી એટલે વ્યથા થાય કલમ ત્રણસો ઓગણીસ ત્યારબાદ મહાવ્યથા તો કે મહાવ્યથાની વ્યાખ્યા આપી છે કલમ ત્રણસો વીસમાં કે જો કોઈ તમે અન્ય વ્યક્તિને ગંભીર પ્રકારનું નુકસાન પહોંચાડો છો એને આંખ ફોડી નાખો કાનનો પડદો ફોફાડી નાખો પછી તો એને અન્ય કોઈ એનું હાડકું ભાંગી નાખો એસિડ ફેંકો છો કે અને ફ્રેક્ચર થાય એવું કોઈ નુકસાન પહોંચાડો છો અથવા તો એ વ્યક્તિને સતત વીસ દિવસ સુધી સખત શારીરિક પીડા થાય એવું કોઈ નુકસાન પહોંચાડો છો તો એને શું કહેવાય મહાવ્યથા કહેવાય મિત્રો આ તમામ બાબતોને આપણે યુવા ડિજિટલ ક્લાસમાં મૂકેલા મારા વિડીયો કોર્સમાં ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે તો તમે યુવા ડિજિટલ ક્લાસ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને અંદરથી કાયદાનો વિડીયો કોર્સ પરચેસ કરીને એકદમ રિઝનેબલ સસ્તા ભાવે મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને તમે લોકો એને ખરીદીને વ્યવસ્થિત તૈયારી કરી શકો ત્યારબાદ મિત્રો યુવા કરિયર એકેડમી દ્વારા અને મહારાજ દ્વારા લખાયેલું કાયદાનો પુસ્તક એને પણ ખૂબ સરળ ભાષામાં લખવામાં આવ્યું છે જેને વસાવીને પણ તમે આ તમામ કન્સેપ્ટને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો કે વ્યથાની સજા કઈ કલમમાં આપી છે કલમ ત્રણસો ત્રેવીસમાં વ્યથાની સજા કઈ કલમમાં આપી છે કલમ ત્રણસો ત્રેવીસમાં પણ જો મિત્રો વ્યથા ભયંકર હથિયારો વડે હોય તો તો કલમ ત્રણસો ચોવીસમાં વ્યથાની વ્યાખ્યા કલમ ત્રણસો ઓગણીસમાં માં મહાવ્યથાની વ્યાખ્યા કલમ ત્રણસો વીસમાં વ્યથાની શિક્ષા કલમ ત્રણસો ત્રેવીસમાં ત્રણસો એકવીસ અને ત્રણસો બાવીસમાં જોગવાઈ કરી છે કે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી અને સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી મહાવ્યથાની શિક્ષા મિત્રો આપી છે કલમ ત્રણસો પચીસ માં મહાવ્યથાની સજા કઈ કલમમાં આપી છે કલમ ત્રણસો માં અને જો હથિયારો વડે મહાવ્યથા કરવામાં આવે તો કલમ ત્રણસો માં હથિયાર સાથે કોઈને તમે શરીરના અંગોને નુકસાન થાય એવું હાનિ પહોંચાડો છો અને એના માટે જો તમે હથિયારનો ઉપયોગ કર્યો હોય તો તમને કલમ ત્રણસો છવ્વીસ હેઠળ પ્રાપ્ત થઈ શકે જે ગુનો ગુનો છે લાયક છે વ્યથાની વ્યાખ્યા કલમ ત્રણસો ત્રેવીસ મહાવ્યથાની વ્યાખ્યા કલમ ત્રણસો વીસ ત્રણસો એકવીસ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી જાણી જોઈને કે તમને ખબર છે કે હું કોઈ થપાટ મારીશ તો એને વાગશે તેમ છતાં પણ એટલે કે ઉશ્કેરાટ વગર વ્યથા એટલે કે સ્વેચ્છાપૂર્વક વ્યથા ત્યારબાદ ત્રણસો બાવીસમાં સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા અને કલમ ત્રણસો ત્રેવીસમાં વ્યથાની શિક્ષા આપી છે કલમ ત્રણસો ચોવીસમાં કીધું છે કે ભાઈ ભયંકર હથિયારો વડે વ્યથા કરવી અને ત્રણસો પચીસમાં આપી છે મહાવ્યથાની શિક્ષા અને ત્રણસો છવ્વીસમાં કીધું છે કે ભયંકર હથિયારો વડે મહાવ્યથા નિપજાવી ત્યારબાદ ત્રણસો છવ્વીસ એમાં કીધું છે મિત્રો એસિડ એટેક કલમ ત્રણસો છવ્વીસ એમાં એસિડ એટલે ત્રણસો છવ્વીસ બી એસિડ ફેંકવાનો પ્રયત્ન અને હવે આપણે કીધું ને કે સ્વેચ્છાપૂર્વક વ્યથા એટલે ત્રણસો એકવીસ પણ જો કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરે અને પછી તમે એને વ્યથા પહોંચાડો તો તમને કલમ ત્રણસો ત્રેવીસની સજા થતી નથી કારણ કે કલમ ત્રણસો ત્રેવીસમાં એક વર્ષ દિવસની સજા છે જ્યારે હું તમને ઉશ્કેરું હું તમને ઉશ્કેરું હું તમને ભલું બુરું કહું હું તમને એવા અપશબ્દો કહું અને તમે એ અપશબ્દોથી ઉશ્કેરાઈને મને મારો છો તો પણ મને વ્યથા થવાની છે તો અહીંયા મને કેટલી સજા થઈ શકે તમને સોરી મને તમે મારો છો એટલે સજા કોને થશે એ તમને કેટલી થઈ શકે એક મહિનાની કલમ ત્રણસો ચોત્રીસમાં કેટલી થઈ શકે ભાઈ એક મહિનાની થઈ શકે પણ ઉશ્કેરાટના કારણે વ્યથા હોય તો જો સ્વેચ્છાપૂર્વક વ્યથા હશે કલમ ત્રણસો એકવીસમાં જણાવ્યા પ્રમાણે તો એક વર્ષની શિક્ષા કરવામાં આવશે પણ ઉશ્કેરાટના કારણે વ્યથા હશે તો ત્રણસો ચોત્રીસ પ્રમાણે એક મહિનાની અને આ જ રીતે મિત્રો જો ઉશ્કેરાટના કારણે કોઈ મહાવ્યથા પહોંચાડે છે તો ત્રણસો પાંત્રીસ હેઠળ શિક્ષા કરવામાં આવશે મહાવ્યથાની સજા સાત વર્ષની છે કલમ ત્રણસો પચીસ પ્રમાણે મહાવ્યથા પણ એ સ્વેચ્છાપૂર્વક હોય ઉશ્કેરાટ વગર હોય તો કેટલી છે સાત વર્ષની છે પણ તો આશા રાખું છું મિત્રો કે આ શરીરને હાનિકર્તા ગુનાઓની કલમોને પણ તમે તૈયાર કરી લેશો તો મિત્રો આવા જ વિડીયો લેકચરની અવનવી માહિતી રેગ્યુલર મેળવવા માટે યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બટન ઓન કરી દેજો સાથે સાથે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલવાનું નથી અને આ જ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પણ શેર કરશો અને આ જ વિડીયો લેક્ચરોને મિત્રો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે યુવા કરિયર એકેડેમી ભાવનગરની ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેશો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પુસ્તકો અને વિડીયો કોર્સ વિડીયો પેકેજીસ વિશેની અન્ય માહિતી મેળવવા માટે તમે અમારી સંસ્થાના નંબર નેવું સોળ અઢાર પર પણ અમારો સંપર્ક કરી શકશો તો મળીએ મિત્રો આવતીકાલે કાયદાના એક નવા રોચક તથ્ય સાથે એક નવા ટેબલ સાથે ત્યાં સુધીમાં તમે આનું રિવિઝન કરી લેશો કારણ કે આપણે આના પહેલાં લીધું ટેબલ અને આ ટેબલ બંનેમાં કલમો યાદ રાખવાની કરેલી છે એટલા માટે મેં તમને ટેબલ આપ્યા છે મને પણ ખબર છે કે ઘણી અગત્યની કલમો છે પણ આ ભાગ વાઇઝ તમને આપું છું તો તમે એને પર ડે તૈયાર કરી શકો અને તમે જો અહીંયાથી કહેવામાં આવે છે એટલું તૈયાર કરશો તો યાદ રાખજો મિત્રો ચોક્કસથી ફાયદો થશે અને એ તમે પરીક્ષામાં બેસશો ત્યારે અમને યાદ કરશો કે નહીં આનાથી અમને કડકડાટ કાયદો લેક્ચરથી ખરેખર ફાયદો થયો છે તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ આવતીકાલે એક નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધીમાં રિવિઝન કરો મસ્ત રહો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત